तो पोरबंदर થી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલની અસર થઈ છે જે બસો નંબર પ્લેટ વગર દોડતી હતી હવે તે બસોમાં નંબર પ્લેટ લગાવવામાં આવ્યા છે નંબર વગર દોડતી સિટી બસોની લાગી છે નંબર પ્લેટ અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ લાગી નંબર પ્લેટ 5 માસથી નંબર પ્લેટ વગર રસ્તા પર દોડતી હતી સિટી બસો તો પોરબંદર નગરપાલિકા સંચાલિત સિટી બસ સેવાનો ગત 2 ઓક્ટોબરના રોજ મુખ્યમંત્રીએ શુભારંભ કરાવ્યો હતો તમામ સિટી બસોને ટેમ્પરરી નંબર લાગ્યા છે આટલા સમયથી નંબર પ્લેટ વગર દોડતી બસો અંગે અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો જેની અસર થઈ છે ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલની અસર બાદ નંબર પ્લેટો લગાવવામાં આવી છે तो छोटा उदयपुर में पण न्यूज 18 गुजराती ना अहवाल नी असर थई छे पाणी नी समस्या थी लांबा समय थी परेशान हता लोको तो तेमना माटे खास एक मार्ग छे ते काढवामां आव्यो छे छोटा उदयपुर ना नसवाड़ी में कडुली महुड़ी गामे पाणी माटे कूवो खोदवामां आव्यो छे महत्वनुं छे के त्यारे न्यूज 18 ना अहवाल बाद पाणी पुरवठा विभागे पाणी ना बोर सुविधा करावी आपी छे खुशाल भील पाणी नो प्रश्न हल करवा माटे 3 मास थी कूवो खोदी रह्या हता 30 फूट कूवो पण खोदी नाख्यो हतो त्यारे 14 फेब्रुआरीए आ अंगे न्यूज 18 ने अहवाल प्रसारित કર્યો હતો જેની અસર જોવા મળી છે તો અન્ય મહત્વપૂર્ણ સમાચાર રાજકોટથી સામે આવી રહ્યા છે રાજકોટમાં એક યુવતીનો દારૂ અને હથિયાર સાથેનો વિડીયો વાયરલ થયો હતો જે બાદ આ વિડીયો બાદ અનેક ચર્ચાઓ થઈ રહી હતી યુવતી શહેરના નાના મવા વિસ્તારની રહેવાસી છે ઇન્સ્ટાગ્રામ પર વિવાદાસ્પદ વિડીયો વાયરલ થયો હતો જો કે ન્યૂઝ 18 ગુજરાતી આ વિડીયોની પુષ્ટિ નથી કરતું પરંતુ આ વિડીયો સામે આવ્યા બાદ અનેક ચર્ચાઓ પણ થઈ રહી હતી કે આ યુવતી કોણ છે અને આ વિડીયો ક્યારનો છે તો મહત્વનું છે કે આ વિડીયોમાં જોઈ શકાય છે કે યુવતી છે તેની પાસે હથિયાર છે અને સાથે જ દારૂ પણ જોવા મળી રહ્યો છે ઇન્સ્ટાગ્રામ પર આ વિડીયો છે તે પોસ્ટ કરવામાં આવ્યો હતો જે બાદ વિવાદોનો વંટોળ જોવા મળ્યો હતો આ યુવતી કોણ છે તે અંગે પણ હાલ કોઈ માહિતી સામે નથી આવી તો રાજકોટમાં હવે અસામાજિક તત્વો સામે ખેર નથી કારણ કે પોલીસ તંત્ર છે તે એક્શનમાં આવ્યું છે અસામાજિક તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે પોલીસે કર્યું સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ પોલીસ કમિશનર ડીસીપી પીઆઈએ પેટ્રોલિંગ કર્યું જંગલેશ્વર દેવપરા હુડકોમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે સ્થાનિકોને પીઆઈ ડીસીપી પીએસઆઈ અને પોલીસ સ્ટેશનના ફોન નંબરોની પત્રિકાઓનું વિતરણ કરવામાં આવ્યું છે રસ્તા ઉપર આવેલી દુકાનોમાં સીસીટીવી પણ ચેક કરાયા તો રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આવા રીડા ગુનેગારોને બોલાવીને ચેતવણી આપવામાં આવી છે આવા તત્વોને એડિશનલ પોલીસ કમિશનર સૌરભ તોલંબિયાએ ચેતવણી આપી છે લુખ્ખા તત્વો વિરુદ્ધ પાસા સહિતની કાર્યવાહી કરવામાં આવશે પોલીસ અધિકારીઓને સ્થાનિકોને કોઈપણ લુખ્ખા તત્વોનો આતંક હોય તો સીધા અધિકારીઓને ફોન કરવાની સૂચના આપવામાં આવી ફરિયાદ કરનારના નામ પણ ગુપ્ત રાખવામાં આવશે નોંધનીય છે કે રાજકોટમાં છેલ્લા કેટલાક દિવસથી લુખ્ખા તત્વોનો આતંક સતત વધી રહ્યો છે જેના કારણે પોલીસ દ્વારા હવે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે